આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાઈ હતી અને ત્યાં ચાલતી રેમડેસિવિર ઇન્જેક્શનની કામગીરી અંગે નિરીક્ષણ કર્યા બાદ સિવિલના વડાને મળીને ચર્ચા વિચારણા કરી હતી. સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે કોરોનાના દર્દીઓ માટે અક્સિર એવા રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકો વલખા મારી રહ્યા છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન માટે દર્દીઓના સંબંધીઓ દ્વારા કલાકો ઊભા રહ્યા બાદ પણ કેટલાકને ઇન્જેક્શન ન મળતા હોવાની ફરિયાદ ઉઠી હતી. તો આ સાથે જ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર થતા હોવાની ફરિયાદને લઈને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ પટેલ સહિતનાઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું, જ્યાંથી કોઈપણ બ્લેક ન થતું હોવાનું તેમણે જણાવ્યું હતું. તો સાથે જ સિવિલ હોસ્પિટલના વડાને મળીને વિવિધ ચર્ચા પણ કરી હતી. આજે અમે પહેલાં તો વિઝિટ કરવા આવ્યા હતા કે આની પહેલાં જે લાંબી લાંબી લાઈનો હતી જેનાથી સંક્રમણ વધતું હતું, એને લઈને આજે બીજી વાર અમે મતલબ જેમ ગઈકાલે પરિપત્ર જાહેર કર્યો કલેક્ટરશ્રીએ, તો એ પ્રમાણેનું પાલન થાય છે કે નહીં અને કઈ રીતની દર્દીઓની હાલત છે, ઇન્જેક્શન લેવા માટે લોકો આવે છે કે નહીં એ બધું જોવા આવેલા, અને ગઈકાલના જે ટોકન હતા એ લોકોને ઇન્જેક્શન મળ્યા છે કે નહીં એ જાણવા માટે આવ્યા હતા. એટલે અંદર જઈને જે સાહેબ સાથે વાત કરી, એમણે કીધું કે ગઈકાલના જે ટોકન હતા એ બધા જ લોકોને ઇન્જેક્શન આપી દીધા છે. અમે અત્યારે 10-15 લોકો છીએ. શું તમને જવાબ મળ્યો? જે પ્રમાણે જાહેર કર્યું છે કલેક્ટરશ્રીએ પરિપત્ર, એ પ્રમાણેની જ હવે પ્રોસેસ થશે. મને લાગે છે કે સિવિલ હોસ્પિટલમાં જે પરિપત્ર જાહેર થયું છે એ બરાબર એના સાથે ચાલી રહ્યા છે કે બ્લેકમાં બી વેચે છે? જો આવી ઘણા લોકોની વાત છે, અમને અમારા સુધી પહોંચાડે છે કે ભાઈ બ્લેકમાં ઇન્જેક્શન મળે છે. આજે એના માટે પણ અમે જોયું, પણ અમને ક્યાંય લાગ્યું નથી કે બ્લેકમાં મળે છે. અને જ્યારે પણ મળશે, હા જ્યારે પણ મળશે ત્યારે અમે મીડિયા સામે, સોશિયલ મીડિયા સામે એને બહાર લાવશું, બ્લેકમાં ઇન્જેક્શન નહીં આપવા દઈએ. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા હાલ શહેરમાં વકરી રહેલ કોરોનાની મહામારીમાં લોકસેવા કરાઈ રહી છે, સાથે જ તંત્ર દ્વારા કરાતી કામગીરી પર પણ નિરીક્ષણ કરી જ્યાં રજૂઆત કરવા જેવું હોય છે ત્યાં શહેરીજનોના હિતમાં રજૂઆત પણ કરાઈ રહી હોવાનું આપના કોર્પોરેટરે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.